હાલમાં પોલીસની કામગીરીથી લોકો ખુશ હોય તેમ લાગે છે અને સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ પબ્લિક ફ્રેન્ડ કાર્યક્રમ પણ યોજાય છે. રાજુ લિંબાયતની શિવાજીનગર મરાઠી શાળાના વિદ્યાર્થીઓએ લિંબાયત પોલીસ મથકની મુલાકાત લીધી હતી. સુરત શહેર પોલીસ કમિશનર તરીકે રાકેશ અસ્થાનાએ ચાર્જ સંભાળ્યો છે. ત્યારથી જ પોલીસ અને પબ્લિક વચ્ચેનું અંતર દૂર થઈ ગયું છે અને પોલીસ પ્રત્યે લોકોની નજર પણ બદલાઈ ગઈ છે. ત્યારે પોલીસની કામગીરી કેવી હોય છે તે અંગે જાણવા લોકો સાથે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ હોય છે. તેથી આજરોજ લિંબાયત શિવાજીનગર ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મરાઠી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લિંબાયત પોલીસ મથકની મુલાકાત લેવાઈ હતી, જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી ડામેરે વિદ્યાર્થીઓને પોલીસની વિવિધ કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને પેન્સિલ, રબર, નોટબુક, કંપાસ અને ચોકલેટની ભેટ પણ આપી હતી. હાલમાં ચાલતા ગતિશીલ ગુજરાતના કાર્યક્રમ નિમિત્તે આજે લિંબાયત વિસ્તારની પ્રાથમિક શાળા નંબર 260ના 6-8 સુધી ભણતા વિદ્યાર્થીઓએ તેમના ગુરુગણ સાથે અત્રેના પોલીસ સ્ટેશનના ની મુલાકાત લીધેલી. આ મુલાકાતમાં 170 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. તમામ વિદ્યાર્થીઓને કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગેનો, ટ્રાફિકના નિયમો અંગે તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે એ રીતનું તમામને શિક્ષણ આપવામાં આવ્યું અને પોલીસ સ્ટેશનની જે કાર્યરત બ્રાન્ચો છે, પોલીસ સ્ટેશન ઓફિસર, ક્રાઇમ બ્રાન્ચ, એકાઉન્ટ બ્રાન્ચ, જ્યાં જ્યાં કામ થાય છે એ પ્રમાણેના બાળકોને જાણકારી આપવામાં આવી છે અને સુરક્ષા સેતુ અંતર્ગત દરેક બાળકને પોલીસ તરફથી એક નોટબુક, એક રબર, પેન્સિલ અને પેન્સિલ છોલવાનો સંચો તેમજ આ બધું રાખવા માટેનું એક પેકેટની ભેટ આપવામાં આવી છે. હવે અમે દરેક મોટાભાગની દરેક શાળાઓના જે બાળકો છે એ તમામ શાળાના પ્રિન્સિપાલોને અમે એક આમંત્રણ પાઠવવાના છીએ અને બાળકો પણ અને પણ એવો અહેસાસ થાય કે પોલીસ એ પ્રજાનો મિત્ર છે અને દરેક રીતે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ગમે તે જગ્યાએ અગવડ પડી હોય ત્યારે પોલીસનો સંપર્ક સાધવો અને એ રીતે પોલીસ અને પ્રજા વચ્ચેનો જે સેતુ છે જળવાઈ રહે એવો અમારો અભિગમ છે. નગર પ્રાથમિક શાળા ક્રમાંક 260 શિવાજીનગરની શાળાની શાળાએ આજે લિંબાયત પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. મારું નામ જયાબેન રામદાસ બોકડે છે. અમે 6-8ના બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત માટે 10:30 વાગે સવારે 10:30 વાગે અહીં લઈ આવ્યા અને સાહેબે પોલીસના જે કાર્યરત છે અને પોલીસની જે સેવાઓ છે, તંત્ર છે, એ વિશે બાળકોને માહિતી આપી અને બાળકોને નોટબુક, પેન્સિલ અને રબર, ચોકલેટ એવી કીટ એમને ભેટ આપવામાં આવી હતી અને સાહેબે એમનો કિંમતી અમૂલ્ય સમય કાઢીને અમારે જ બાળકોને જે મુલાકાત લીધી એ બાળકોને માહિતી અને માર્ગદર્શન આપ્યું એટલે સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ. શાળા પરિવાર તરફથી અમે ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર વ્યક્ત કરીએ છીએ. પોલીસ અને પબ્લિક વચ્ચેનો સેતુ વધુ મજબૂત થાય તે માટે હાલ તો પોલીસ પણ લોકો વચ્ચે જે સેતુ બાંધી રહી છે, તો વિદ્યાર્થીઓ પણ પોલીસની કામગીરી અંગે જાણે તેથી વિદ્યાર્થીઓને પણ પોલીસ સ્ટેશને લઈ જઈ પોલીસની કામગીરીનો આભાસ કરાવાય છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.